વિદ્યાર્થી મિત્રો શ્રી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ નવ વિષય ગણિતના પ્રકરણ ચૌદ આંકડા શાસ્ત્રની આજે આપણે સમજૂતી જોઈશું અને સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક અને એનો ભાગ નંબર એકનો વિડીયો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ મિત્રો તો આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આ ચેનલને હજુ આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા મિત્રો સબસ્ક્રાઈબ કરશો અને બે લાયક પ્રેસ કરશો જેથી કરીને આપને આવનારા નવા અપડેટ તમને મળતી રહે તો શરૂ કરીએ સૌથી પહેલો શબ્દ છે માહિતી ડેટા જે આંકડાકીય કે અન્ય રીતે ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે તે હકીકતો અથવા આંકડાઓને માહિતી એટલે કે ડેટા કહે છે ડેટા એ લેટિન શબ્દ ડેટમ પરથી બનેલો શબ્દ છે અથવા તો ડેટમનું બહુવચન છે એવું પણ કહી શકાય તો મિત્રો માહિતી કોને કહેવાય સમજીએ એક સરળ ઉદાહરણથી કે આપના ક્લાસના પચાસ વિદ્યાર્થીઓના ગણિત વિષયના પચાસ ગુણમાંથી ટેસ્ટ લેવામાં આવી અને પચાસ ગુણ માંથી મેળવવામાં આવેલા દરેક વિદ્યાર્થીઓના એક પ્રકારની માહિતી પ્રમાણે વજન અથવા તો ઊંચાઈના આંકડાઓ એક કાગળ પર લખેલા છે તો એને પણ એક પ્રકારની માહિતી કહેવાય દુકાનદાર એ પોતાના એક મહિનામાં થયેલા વક્રો જે છે એનું જો લિસ્ટ બનાવે તો એમને પણ એક પ્રકારની માહિતી કહી શકાય તો મિત્રો આવી માહિતી કોઈ પણ વસ્તુની એકત્રિત કરી શકાય અને એ માહિતીને આપણે આગળ વધીએ એ માહિતીનું આપણે અહીંયા વર્ગીકરણ કરીશું તો એને શબ્દ વાપરો છે આંકડા શાસ્ત્ર સ્ટેટિસ્ટિક તો માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણતરીની શાખાને આંકડા શાસ્ત્ર કહે છે આમ આંકડા શાસ્ત્ર માહિતી એકત્ર કરવી તેને વ્યવસ્થિત ગોઠવવી તેનું વિશ્લેષણ કરવું અને અર્થપૂર્ણ તારણ મેળવવા સાથે સંકળાયેલ એક વિષય છે તો ગણિતમાં મિત્રો તમે જુઓ છો કે અંક ગણિત બીજ ગણિત ભૂમિતિ એવી રીતે ગણિતના જે ભાગ છે એમ ગણિતનો એક બીજો પણ ભાગ છે જેને કહેવાય છે આંકડાશાસ્ત્ર અંગ્રેજીમાંને ને સ્ટેટેસ્ટિક કહી છે તો આ ભાગની અંદર આપણે ખાલી તમારે વિદ્યાર્થીઓના જે પરીક્ષા લેવામાં આવી એનું લિસ્ટ તમારા સાહેબ પાસે છે એટલે કે માહિતી છે હવે એ માહિતીમાંથી તમારા ગણિત શિક્ષક શું કરશે તો કે પચાસ ગુણમાંથી કયા વિદ્યાર્થીને કેટલા ગુણ આવ્યા તે ચેક થશે બરોબર તો કેટલા ગુણ આવ્યા એના આધારે તારણ નીકળશે કે ભાઈ પચાસ વિદ્યાર્થીમાંથી દસ વિદ્યાર્થીઓ એવા છે છે કે કે ઉપર બાકીના માની લો આઠ વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે દસ ગુણથી અંદર પણ છે એટલે કે એકદમ નબળા પણ છે અને એકદમ જે સારા સ્કોર કરવાવાળા વિદ્યાર્થીઓ છે એ દસ વિદ્યાર્થીઓ છે તો એના માહિતીને આપણે

એનું તારણ કાઢશે અને પછી નક્કી કરશે કે ભાઈ આ ક્લાસની અંદર આ વિષયની અંદર આટલા 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 બાળકો બાળકો છે 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 એ એ એ નબળા સારા અને મધ્યમ માહિતી મળે તો એ માહિતી એકત્ર કરવાનો હેતુ કંઈક આવો હોય છે બરોબર એવી રીતે દુકાનદાર છે એ એક મહિનાનો વકરો છે એ ભેગો કર્યો હોય મતલબ કે પહેલી તારીખે દુકાનની અંદર કુલ રૂપિયા કેટલા એવા તો કે પાંચ હજાર આવ્યા બીજી તારીખે કેટલા આવ્યા તો કે પંદર હજાર આવ્યા ત્રીજી તારીખે કેટલા તો કે નવ તારે હજાર તો આવી રીતે ત્રીસ તારીખ સુધી જે થયેલો વકરો છે એ દુકાનદારને એના આધારે વિશ્લેષણ કરશે કે ભાઈ આખા મહિનાની અંદર કયા દિવસ એવા છે કે જે સૌથી ઓછો વકરો આવે છે અને કયા દિવસો એવા છે કે જેમાં રકમ છે એ દુકાનમાં વધારે એકત્રિત થાય છે તો એના આધારે એને દુકાન પર રહેવાનો સમય છે એ એડજસ્ટ કરતા ફાવે તો આનું અર્થપૂર્ણ તારણ કાઢવાથી ઘણી બધી માહિતી મળે છે મિત્રો તો એવા દરેક વિષયમાં થાય છે કંપની કોઈ પ્રોડક્શન કરતી હોય વસ્તુનું તો એ પણ બજારમાં પહેલા માહિતી એકત્ર કરશે અને પછી જ એના આધારે એની કિંમત નક્કી કરવાની વાત છે કે વસ્તુની ક્વોલિટી બનાવવાની વાત છે કે બધી તો આ આંકડા શાસ્ત્ર એક વિષય છે તો આ બહુ રસપ્રદ વિષય છે મિત્રો એટલો જ સહેલો વિષય છે તો એની અંદર આગળ જઈએ મૂળ લેટિન શબ્દ સ્ટેટસ નો અર્થ એ રાજ્ય સ્વરૂપમાં ઉપયોગી એવા લોકોના જીવનને સ્પર્શતા વિવિધ પાસાઓની માહિતીઓનો સરળ સંગ્રહ એટલે મિત્રો આંકડાશાસ્ત્ર એટલે એનો અર્થ લેટિન ભાષામાં તો કે ભાઈ રાજ્યના લોકો માટે ઉપયોગી અને તેના જીવનને સ્પર્શતા વિવિધ પાસાઓનો એક વ્યવસ્થિત સંગ્રહ કરી શકાય એવો એક વિષય એટલે આંકડા શાસ્ત્ર થયો કે લોકોને સરળતા પડે કોઈ પણ વસ્તુ છે એને સરળ બનાવવા માટે સમજૂતી સરળ બનાવવા માટે એ આંકડા શાસ્ત્રનો વિષય કરવાનો એના ક્રમિક પગથિયાઓ છે કયા તો કે સૌથી પહેલાં તમારે તે વિષયની માહિતી એકત્ર કરવાની માહિતી એકત્ર થાય એટલે તેને વ્યવસ્થિત ગોઠવવાની ગોઠવ્યા પછી તેનું વિશ્લેષણ કરવાનું અને તેને પછી તારણ ઉપર આવવાનું હવે આ માહિતી આપણે શું કરી શકીએ એમ છીએ તો મેં તમને સરળ ઉદાહરણ આપ્યું કે વિષય શિક્ષક છે એ શું કરશે તો કે ક્લાસમાં નબળા વિદ્યાર્થીની સંખ્યા વધારે હશે તો એનું પુનરાવર્તન પર જોર આપશે સારા વિદ્યાર્થીઓ છે તો થોડું ઝડપથી આગળ જશે મતલબ કે એને શું કરવું તે નિર્ણય પર આવી શકે તારણ મેળવી શકે તો આગળ જોઈએ થિયરીનો થોડો ભાગ માહિતીનું એકત્રીકરણ તો મિત્રો માહિતી તમે ક્યાંથી મેળવશો કેવી રીતે મેળવશો તો એના પર માહિતીનું એકત્રીકરણના બે પ્રકાર છે કે એકત્રિત તમે કરો ખરા પણ એ બે રીતે એકત્રિત થાય છે નંબર વન એક તો પ્રાથમિક માહિતી પ્રાઇમરી ડેટા તો પ્રાઇમરી માહિતી કેવી રીતે મેળવશું તો કે જ્યારે તપાસ કરતા કોઈ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખી તેને જાતે મેળવી છે તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે તપાસ કરતા માહિતી મેળવી છે તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે તમારા વર્ગમાં વીસ વિદ્યાર્થીઓની ઊંચાઈ તો તમારા વર્ગમાં એક એક વિદ્યાર્થીઓ ઊંચાઈ કરવા માટે જશે આવી રીતે વિવિધ વિશ્વ વિદ્યાર્થીઓ ઊંચાઈ મેળવશે અને ક્લાસમાં શિક્ષક બોલતા જશે કે ભાઈ પહેલાં વિદ્યાર્થીની ઊંચાઈ આટલી છે બીજાની આટલી છે તો એ તમે ખુદ જાતે પણ વિદ્યાર્થીઓ મેળવી શકે બરાબર અને એ માહિતી વિદ્યાર્થીએ ખુદે મેળવેલી છે એટલે અહીંયા આપણે શબ્દ વાપર્યો છે તપાસ કરતા એ કોઈ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને મેળવેલી માહિતી તપાસકર્તા તરીકે આપણે વિદ્યાર્થી લીધો કોઈ કંપની છે તો એનો સેલ્સમેન છે એ સર્વે કરશે કે ભાઈ કયા વિસ્તારમાં કઈ વસ્તુ છે એ વપરાય વધારે છે અને એમાં એનો શું ભાવ છે તો એ પોતે જાતે માહિતી એકત્ર કરશે તો એને પ્રાથમિક માહિતી ટૂંકમાં કોઈ પણ માહિતી તમે પોતે જાતે મેળવતા હો તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રકાર ગોણ માહિતી સેકન્ડરી ડેટા તો એ માહિતી કઈ રીતે તો કે તપાસ કરતા એ પહેલેથી જ એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય તો આવી માહિતીને ગોણ માહિતી કહે છે એટલે શું મિત્રો કોઈ માની લો કે તમે કોઈ વસ્તુ છે તમારી પાસે નથી પણ તું તમે પાઠ્યપુસ્તકમાંથી એ માહિતી લીધી છે તો એ મિત્રો ગૌણ માહિતી થઈ કારણ કે પાઠ્યપુસ્તકની અંદર આવેલી માહિતી તમે નથી લીધેલી એ પ્રકાશન કરતા એ માહિતી મેળવી છે અને તેમાંથી તમારી પાસે આવી અને એ જ પુસ્તક વાંચવાથી તમને માહિતી મળી છે તો એ માહિતી એક પુસ્તકના સ્ત્રોતમાંથી તમને મળી છે એવું કહી શકાય માની લો કે દિવસ દરમિયાન થયેલા અકસ્માતની માહિતી તમને ન્યૂઝ પેપરમાંથી મળે છે તો એ માહિતી પણ ગોણ માહિતી થઈ સેકન્ડરી ડેટા થઈ તેવી રીતે અન્ય કોઈ માહિતી છે કે ભાઈ શહેરમાં આજે કેટલું તાપમાન છે તો એ પણ તમે માહિતી ક્યાંથી મેળવો છો ન્યૂઝપેપર ટીવી યા તો કોઈ પણ વસ્તુ પરથી મેળવો છો તે તેને માહિતી તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો તો બે પ્રકાર છે માહિતી પ્રાથમિક અને ગોણ તો એના આધારિત આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક ની અંદર બે પ્રશ્નો છે તે જોઈએ આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક પ્રશ્ન એક તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીના પાંચ ઉદાહરણ આપો હવે તમે જાતે જે માહિતી મેળવતા હો પાંચ ઉદાહરણ લખવાના છે મિત્રો હું તમને એક્ઝામ્પલ સ્વરૂપમાં પાંચ ઉદાહરણ લખું છું તમે જાતે પણ તમારા જીવનની અંદરથી કોઈ પણ ઉદાહરણો પાંચ લખી શકો કે તમે કામ કર્યું હોય તમે માહિતી મેળવી હોય હું અહીંયા પાંચ લખું છું આ પ્રમાણે છે તો રોજિંદા જીવનમાં એકત્ર કરી શકાય તેવા પાંચ ઉદાહરણ નીચે પ્રમાણે છે પહેલું કે તમારી બેગમાં રહેલ પાઠ્યપુસ્તકો અને નોટબુકની સંખ્યા જે તમે ખુદ ગણીને લખી શકો કે મારા બેગની અંદર આટલા પાઠ્યપુસ્તક છે તો આ કઈ માહિતી થઈ કે તમે એકત્ર કરી છે બેગમાં રહેલા પુસ્તક તમારી શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તમારી શાળામાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે એ પણ એક પ્રકારની માહિતી છે એ પછી તમે જાતે મેળવો કે અન્ય જગ્યાએથી મેળવો તમારા શહેરનું અથવા તો આપણા શહેરનું છેલ્લા ત્રીસ દિવસનું તાપમાન છેલ્લા ત્રીસ દિવસમાં પહેલી તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી કેટલું તાપમાન છે શહેરનું એ માહિતી આપણે એકત્ર કરીએ તો એ પણ એક માહિતીનો પ્રકાર થયો તમારી શાળામાં વૃક્ષોની સંખ્યા અને પાંચમી છે અખબારમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામ તો આ પ્રકારે તમે અસંખ્ય માહિતી તમારી પાસે હોય છે બરોબર તો એવી કોઈ પણ માહિતી તમે કોઈ હોસ્પિટલની મુલાકાત લીધી તો તેની અંદર અન્ય અલગ અલગ રોગના કેટલા કેટલા દર્દી છે એ પણ તમે લખો છો તો એ પણ એ પ્રકારની માહિતી તમારા વર્ગમાં કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ હાયસ્ટ ગુણ લાવ્યા છે કેટલા ઓછા લાવ્યા છે તમારા વર્ગની અંદર કેટલા વિદ્યાર્થીને ચિત્રકામ સારું ફાવે છે કેટલાને રમતગમતમાં સારો શોખ છે બરાબર તો આ અન્ય એવી ઘણી બધી માહિતી આપણે એના ઉદાહરણો લખી શકીએ જોઈએ પ્રશ્ન બે ઉપરની પ્રશ્ન એક ની માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો તો મિત્રો અહીંયા ઉપર જે પાંચ ઉદાહરણ મેં તમને આપ્યા એ ઉદાહરણો તમે તમારી રીતે લઈ શકો છો મિત્રો મેં લખ્યા છે એ જ લેવા જરૂરી નથી એટલે આને યાદ રાખવાનું ન હોય આપણે જાતે જે આપણે માહિતીઓ મેળવવાની કોશિશ દિવસભર કરતા હોય એ માહિતી ઉદાહરણ તરુ કે લઈ શકાય હવે એ પાંચે ઉદાહરણમાં આપણે એનું વર્ગીકરણ કરીશું કે આમાંથી પ્રાઇમરી માહિતી કોણ એટલે કે પ્રાથમિક કઈ અને ગૌણ માહિતી કઈ પ્રાથમિક એટલે તમે જાતે મેળવી હોય તે ગૌણ એટલે તમે કોઈ સ્ત્રોતમાંથી કોઈ જગ્યાથી કોઈ બુકમાંથી કોઈ પેપરમાંથી ટીવીમાંથી તમે કોઈ અન્યના કહેવાથી મળેલી માહિતીને ગૌણ માહિતી કહેવાય તો જોઈએ પહેલું પ્રશ્ન છે ઉપરનો પ્રશ્ન તો આપણે લેવાનો છે ફરી તમારી બે બેગમાં રહેલા પાઠ્યપુસ્તક અને નોટની સંખ્યા તો એ મિત્રો તમે જાતે ગણીને લખો છો એને પ્રાથમિક માહિતી કહેવાય નંબર બે તમારી શાળાના કુલ વિદ્યાર્થીની સંખ્યા તો તમે જાતે નથી મેળવતા મિત્રો એ તમારા સ્કૂલના પ્રિન્સિપલ પાસેથી માહિતી મેળવો છો તો એ ગોણ માહિતી થઈ ત્યાર પછી ત્રીજું આપણા શહેરનું છેલ્લા ત્રીસ દિવસનું તાપમાન એ પણ તમે નથી મેળવતા એ પણ ન્યૂઝપેપરમાંથી યા તો ટીવીમાંથી બરાબર યા તો કોઈ એના ઓફિસ પરથી માહિતી મેળવો છો તો એ પણ ગૌણ માહિતી થઈ તમારા દ્વારા મળેલી માહિતી નથી અન્ય દ્વારા મેળવેલી માહિતી ચોથું તમારી શાળામાં વૃક્ષોની સંખ્યા તો તો એ તમે ખુદ ગણી શકો તો એ તો પ્રાથમિક માહિતી થઈ પાંચમું અખબારમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામ તો એ અખબારની અંદર છપાયેલા હતા તમે એને માહિતી મેળવી નથી કે ગુજરાતના કયા શહેરમાં કયા જગ્યા પર ચૂંટણીનું પરિણામ શું આવ્યું એ ન્યૂઝપેપરના દ્વારા મેળવેલી માહિતી તમારા સુધી પહોંચે છે તો એ ગૌણ માહિતી છે તો મિત્રો આવા અસંખ્ય ઉદાહરણો તમે પણ લઈ શકો અને એને પ્રાથમિક અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરી શકાય તો પરીક્ષામાં પૂછાય તો તમે જાતનું કોઈ પણ ઉદાહરણ લખી શકો હા પ્રાથમિક પૂછ્યું છે કે ગૌણ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જાતે મેળવેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેશું અન્ય દ્વારા મેળવેલી અન્ય સ્ત્રોતમાંથી મેળવેલી માહિતી એને આપણે કહીશું ગૌણ માહિતી તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરશો જેથી આપના પરિચિત આપના કુટુંબીજનો અને આપના મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે અને એ લોકો પણ આ રીતે શીખી શકે અને બે લાયકન પ્રેસ કરો જેથી કરીને આની પછીનો વિડીયોની નોટિફિકેશન પણ આપ સુધી પહોંચે તો મળશું નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ